વિશ્વભરમાં કોરોનાનો નવો વેરિયન્ટ BF7 હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે AMCના ડેપ્યુટી હેલ્થ ઓફિસર સાથે અમે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું કે આ નવો વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે GR બહાર પાડ્યો છે અને AMCએ પણ દરેક અર્બન હેલ્થ સેન્ટર પર તમામ તૈયારીઓ કરી લીધી છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે આ વેરિયન્ટથી સૌથી બચવાનો જે સૌથી મોટો ઉપાય છે વેક્સિનેશન છે અને કોમોર્બિડિટી ધરાવતા જે દર્દીઓ છે તેમણે બુસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ અને આ સિવાય વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવાનું જે નિયમ છે તેનું પણ પાલન કરવું જોઈએ. કોરોનાનો નવો વેરિયન્ટ નિશ્ચિત રૂપે તમામને ચિંતામાં મૂકે છે અને હાલ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા પોતાની તૈયારીઓમાં જોડાઈ ગયું છે. શું છે આ નવો વેરિયન્ટ, શું લાક્ષણિકતાઓ અને આ વેરિયન્ટથી જો બચવું હોય તો તેના શું ઉપાયો, તે જાણવા માટે હાલ આપણે આવી પહોંચ્યા છીએ પશ્ચિમ ઝોનમાં, જ્યાં DYHO GT મકવાણા સાહેબ સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. સાહેબ, આપ જણાવો, આ જે નવો વેરિયન્ટ છે શું એની લાક્ષણિકતાઓ અને કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે? જે ઓમિક્રોનનો વેરિયન્ટ BF7 વાયરસ જે સ્પ્રેડ થઈ રહ્યો છે એની લાક્ષણિકતા એ છે કે એ ઝડપથી ફેલાય છે. ઘણીવાર એ સિમ્પટોમેટિક હોય છે, ખાંસી પણ ના આવે અને એ વાયરસ ફેફસા સુધી પહોંચી જાય અને ન્યુમોનિયા કરે અને કોમોર્બિડ કન્ડિશનવાળાને ડેમેજ પણ કરે, મરણ પણ થઈ શકે. ચિંતાનો વિષય કંઈ નથી. અત્યાર હાલમાં અમદાવાદ કોર્પોરેશન, ગુજરાત સરકાર અને ભારત સરકારે એક GR કરીને આપણા સર્વેને એક એલર્ટ મોડ પર મૂકેલા છે. આ વાયરસની એન્ટ્રી આપણે ત્યાં ન થાય એટલા માટે ઇન્ટરનેશનલ ટ્રાફિક કંટ્રોલના પાર્ટરૂપે એરપોર્ટ ઉપર સઘન ચેકિંગ અને ત્યાંથી જે પેસેન્જર્સ જો વાયરસ સાથે આવેલા હોય અને કંઈ સિમ્પટમ્સ જણાય અથવા એ સિમ્પટોમેટિક હોય તો એવા લોકોનું પણ સેમ્પલિંગ કરી અને એમાં જો કદાચ પોઝિટિવ આવે તો એનું જીનોમ સિક્વન્સિંગ કરીને આ વાયરસનું ટ્રાન્સમિશન, સર્ક્યુલેશન અહીંયા છે કે કેમ એ ક્રોસ ચેકિંગની પદ્ધતિ અત્યારે એકદમ સઘન બનાવવામાં આવી રહી છે. કોવિડ પ્રોટોકોલ્સ જે 5 ઇમ્પોર્ટન્ટ આઇટમો અત્યાર સુધી જે આપણા બિહેવિયરમાં આપણે લાવી ચૂક્યા છે એને ફરીથી યાદ કરીને દરેક સિટીઝને આનો અમલ કરવાની જરૂર છે. હાથના માધ્યમથી આપણા શરીરમાં સેકન્ડરી ઇન્વેઝન થાય છે. આ કોમન સાયન્સથી અથવા ચામડી પર ક્યાંક બ્રેક હોય તો આ 5-5 જગ્યાઓને બ્રેક કરવાની છે. તમારે આંખને પ્રોટેક્ટ કરવા માટે ચશ્મા યુઝ કરી શકો છો, નાક અને મોંને પ્રોટેક્ટ કરવા માટે માસ્ક વાપરવાનો છે, ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે અને હાથની એક્સેસિવ મુવમેન્ટથી સેકન્ડરી ઇન્વેઝન વાયરસનું ન થાય એટલા માટે કલાકે કલાકે હાથ ધોવાના છે. એમાં હાથનો આગળનો ભાગ, પાછળનો ભાગ, એનો ખાંચો, ટીપ ઓફ ફિંગર અને કાંડા સુધીનો ભાગ જ્યાં વાયરસ ડિપોઝિટ થયો હોય એ વાયરસ આપણી આંખ, નાક, મોખંજવાળાની ટેવના હિસાબે સેકન્ડરી ઇન્વેઝન ન થઈ જાય એટલા માટે ડૉક્ટર સાહેબો જે રીતે હાથ ધોતા હોય જે રીતે હાથ ધોવાના છે. કોઈ પણ ચિંતાનો વિષય નથી, કોઈ સ્ટ્રેસ વધારવાની જરૂર નથી, પણ એલર્ટ મોડ પર રહી અને આપણે જેમ લીડરની ભૂમિકા ભજવી છે એમ પબ્લિક પણ એક લીડરની ભૂમિકા ભજવે, કોવિડ પ્રોટોકોલનો અમલ કરે અને આ વેરિયન્ટ વાયરસને એન્ટર જ ન થવા દે. આ મારો મેસેજ છે. બિલકુલ સર, વાત જ્યારે બીજા તબક્કાની કરીએ, ત્રીજા તબક્કાની કરીએ તો આપણે વેક્સિન લીધાનો ઘણો સમય થઈ ગયો. હવે કોમોર્બિડિટીઝ તો ઠીક, પરંતુ એની સાથે સાથે જે બુસ્ટર ડોઝ લેવાની વાત હતી તો શું બધા ઉંમરના લોકોને આ ડોઝ લેવાની હવે જરૂર છે? જનરલી મારું એવું માનવું છે કે વાયરસની એન્ટ્રી આપણે ત્યાં થઈ નથી. જો વાયરસની એન્ટ્રી થાય અને વાયરસનું ટ્રાન્સમિશન, સર્ક્યુલેશન ચાલુ થાય તો કોવિડ પ્રોટોકોલ સાથે ખાસ કરીને જે કોમોર્બિડવાળા છે, BP વાળા છે, ડાયાબિટીસવાળા છે, આર્થરાઇટિસવાળા છે, કેન્સરવાળા છે, TB વાળા છે, HIV/AIDS વાળા છે અને સાથે સાથે ઉંમરલાયક છે અને એ બિલકુલ જે નાના બાળકો કદાચ એમના કે એમની ઇમ્યુનિટી ઓછી હોય એના હિસાબે આ જે એજ ગ્રુપના છે એ લોકોએ પોતાનો પ્રિકોશનરી ડોઝ લઈ અને પોતાની જાતને સુરક્ષિત કરી ફેમિલીને સુરક્ષિત કરવું જોઈએ. એવી જગ્યાએ કોઈ પણ NRI અથવા NRIના કોન્ટેક્ટ દ્વારા આ વાયરસની ફેલાવાની શક્યતા જોતાં માસ્ક પહેરવો હિતાવહ છે. પબ્લિક ગેધરિંગવાળી જગ્યાઓએ, વર્કપ્લેસ ઉપર અને ઇવન કદાચ કોઈ મેળાવડા હોય, લગ્ન પ્રસંગ હોય, બર્થડે પાર્ટી ઉજવતા હોય અથવા ક્યાંક કોઈ જગ્યાએ બેસણામાં જતા હોય તો આવા પ્રસંગોમાં પણ માસ્ક પહેરવા હિતાવહ છે. બિલકુલ, રાજ્ય સરકારે પણ માર્ગદર્શન આપ્યું છે કે હાલ માસ્ક પહેરવું જોઈએ અને આ સાથે G24 કલાક પણ તમામને અપીલ કરી રહ્યું છે કે જે પ્રકારનું જે વાયરસ છે અને જે એટલું ખતરનાક એમાં વાયરસ કહેવામાં આવી રહ્યો છે એવી જ રીતે સાવધાની રાખવામાં આવે, સાવચેતીના પગલાં લેવામાં આવે અને તેના જ રૂપે માસ્ક પણ પહેરવામાં આવે. કેમેરામેન વિરેન જોશી સાથે સપના શર્મા, G24 કલાક, અમદાવાદ.